હેલો દોસ્તો, કેમ છો? તો દક્ષ રેસીપી પેજમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે ફરીથી એક નવા જ વિડીયોમાં મળ્યા છીએ. તો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને અમુક શાકભાજી છે તે ચોમાસામાં જ મળતી હોય છે, એટલે કે કંકોડી. તો હવે આવે છે કંકોડીની સિઝન, તો આપણે તે રોપવાના છીએ. તો તેની પ્રોસેસ શું છે તે આપણે વિડીયોમાં જોવાના છે, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો આપણે અહીંયા કંકોડી રોપવાના છીએ. તો ચોમાસાની અંદર તો ઘણું બધું ઘાસ થઈ જતું હોય છે, એટલે આપણે પહેલાં તેને સાફ કરી લઈએ અને અહીંયા આપણે રોપીશું. તો આપણે પહેલાં ઘાસ ઉપાડી લઈએ. તો આપણે પહેલાં બધું જ ઘાસ ઉપાડી અને સાફ કરી દઈએ, પછી આપણે રોપીશું. તો આ રીતના આપણે બધું જ ઘાસ ઉપાડી લઈએ. તો દોસ્તો, આ છે આપણો કંકોડીનો વેલો છે. તો તેની નીચે આ રીતના મૂળ હોય છે. તો અત્યારે ચોમાસાની અંદર આ બધી જ કંકોડી છે ને એ આમ ફૂટી અને તૈયાર થતી હોય છે. તો આપણે ખેતરમાંથી અમે આ ગોળી અને લાવ્યા છીએ, તો ઘરે રોપવાના છીએ. તો આ રીતના તેનું મૂળ હોય છે, તો આપણે રોપીશું. તો કંકોડીના બીજ પણ આ રીતના બજારની અંદર મળતા હોય છે, તો આપણે તે પણ લાવ્યા છે. તો આ છે તેના બીજ, જ્યારે પાકી અને તૈયાર થતા હોય છે, પરંતુ તે માર્કેટની અંદર મળતા હોય છે, તો આપણે તે પણ રોપવાના છીએ. તો આપણે ઘાસ અહીંયાથી ઉપાડી લીધું છે અને સરસ સાફ થઈ ગયું છે. તો આપણે કંકોડી રોપવા માટે એક ખાડો કરી લઈએ. તો આ રીતના આપણે મોટો ખાડો કરી દઈએ. તો આપણે કંકોડી માટે ખાડો ખોદી દીધો છે, તો આપણે તેની અંદર થોડી માટી નાખીશું. તો અહીંયા મેં કાળી માટી નાખી છે, પછી આપણે કંકોડીને મૂકી દઈએ ગોઠને. તો સાઈડમાં આપણે બધી જ માટી પૂરી દઈએ. તો આપણી કંકોડી મેં અહીંયા આમ રોપી દીધી છે. તો હવે આપણે તેના માટે મારો બનાવીશું. તો ખાડા પણ કરી દીધા છે, તો આપણે મારો બનાવી લઈએ. તો મારો બનાવવા માટે આપણે સામે હોલ છે એટલે આપણે તઈ દંડું નથી રોપવાનું, આપણે અહીંયા એક રોપી દઈએ. તો તેની સામે પણ આપણે એક ખાડો ખોદ્યો છે, તો આપણે તઈ પણ એક દંડો રોપી દઈએ. આ રીતના આપણે ફિટ કરી દઈએ એટલે પડે નહીં. તો આપણો મારો સરસ બની ગયો છે અને આપણે કંકોડીના બીજ પણ રોપીશું. તો આ છે કંકોડીના બીજ. તો આપણે અહીંયા કાળી માટીની અંદર નાખી દઈએ અને ઉપર માટી નાખી અને પાણી છાંટી દઈશું. તો આ રીતના આપણે કંકોડીનો મારો અત્યારે તૈયાર કરી દીધો, તેના બીજ પણ રોપ્યા અને સરસ મારો પણ બની ગયો છે. તો કંકોડાનું શાક ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે. તો અત્યારે થોડી મહેનત તો પડે, પરંતુ શાક ખાવાનું થાય ત્યારે માર્કેટની અંદર બહુ મોંઘા હોય છે. તો આપણે ગામડામાં આ રીતના અમે ઉછેરીએ છીએ. તો સિટીમાં પણ આ રીતના કંકોડીના બીજ લાવી અને તમે ઉછેરી શકો છો. તો માર્કેટમાં ઘણા મોંઘા હોય છે, તો આ સિઝનની અંદર આપણે કંકોડી ઉછેરીશું, તો આનું શાક ખૂબ જ સરસ લાગતું હોય છે. તો આજનો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે, તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને દક્ષા રેસીપી પેજને ફોલો કરો. અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.